ખજૂરની આ મીઠી ચટણી છે, મીઠી ચટણી નિર્મલા રોડ ઉપર રાજકોટમાં. હનુમાન મંડી સાઈડ થી આવશો એટલે ત્યાં તમને મળશે ઘનશ્યામ ફાસ્ટ ફૂડ. 52 વર્ષ જૂની આ પેઢી છે અને આ લોકોને જે છે ને દાબેલી સૌથી ફેમસ છે, અને એ સિવાય પણ બીજી આઈટમ પણ રાખે છે. તો એ કઈ રીતે બનાવે છે, શું એની પ્રાઇસ છે અને શું એમની જર્ની છે, ક્યારે ચાલુ કર્યું, એ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં જોશું. લેટ્સ રોલ. શું ભાઈ આપનું નામ એક વ્યવસ્થા જણાવો પહેલા. મારું નામ રાજ કારવાણી છે. અમારી શોપનું નામ ઘનશ્યામ ફાસ્ટ ફૂડ છે. અમને સાંઈ દાબેલી વાળા તરીકે ઓળખે છે. અમારું મેઇન આઈટમ છે દાબેલી સમોસાવાળી, અમે ખાટા મીઠા પાણીમાં પલાળેલી બનાવી. આ શોપને અમારે 25 વર્ષ થયા છે, બાકી આ રોડ ઉપર અમારે 52 વર્ષ થયા. પહેલાં અમારે સાઇકલ હતી, એમાંથી રેકડી ગઈ, રેકડીમાંથી દુકાન ગઈ. આપણે સ્ટાર્ટ તમે જ્યારે કરી દીધો બિઝનેસ ત્યારે કઈ પ્રોડક્ટ હતી સૌથી પહેલાં? ખાલી દાબેલી હતી. શું અમે દાળવાળી બનાવી, દાળમાંથી પ્રગટી જાય, પછી અમે સમોસાવાળી ચાલુ. ખાલી દાળવાળી પહેલાં એમાં શું પ્રાઇસ હતી ત્યારે? ત્યારે 5 પૈસા હતા. 5 પૈસામાં ખાલી દાળવાળી એક મળતી દાબેલી, અને પછી આપણે ધીરે ધીરે પછી આપણે સમોસાવાળી ચાલુ. ઓકે. એ મતલબ કોણ રન કરતું? મારા દાદા. દાદા તમે અત્યારે ત્રીજી પેઢી? અમે ત્રીજી પેઢી. હમણાં દાદા આવશે, એ પણ હજી એક્ટિવ જ છે. એક્ટિવ જ છે. ત્રણ પેઢી એક્ટિવ. ઓકે. અત્યારે આપણે કેટલી ટોટલ વસ્તુ રાખો છો? આજે આપણે દાબેલી છે, સમોસા છે, બ્રેડ કટકા છે, સમોસા ચાટ છે, બ્રેડ છે, તીખા મોરા છે. ઓકે. આપણે એક એક કરીને બધી વસ્તુ જઈ વન બાય વન એક બતાવશો વ્યવસ્થા કઈ રીતે છે. અને પૂરું એડ્રેસ એકવાર જણાવી દો ને. ફૂલ એડ્રેસ. મેઇન એડ્રેસ નિર્મલા કોન્વેન્ટ રોડ, ઓપોઝિટ સાઈડ ICICI બેંક, અભિજીત કોમ્પ્લેક્સ, ઘનશ્યામ પાસ. અને શું છે ટાઈમિંગ? સવારે 10 થી રાતના 9. ઓકે. સવારે 10 થી રાતના 9 સુધી તમે અહીંયા આવી શકો છો. અને દાબેલી જે છે એ અને એ સિવાય ઘણી વસ્તુ છે, એ આપણે બતાવશું આ વિડીયોમાં, કે તમે આવો અને ટેસ્ટથી સ્વાદ માણો. તો રાજભાઈ અત્યારે પહેલાં શું બનાવો છો તમે? આજે દાબેલી ખવડાવી. પહેલાં દાબેલી. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દો. આપણું ખાટું મીઠું પાણી છે, એમાં આપણે પલાળેલી બનાવી. હા, દાબેલી. હા, આ ખજૂર છે. આ મીઠી ચટણી છે. આપણે મીઠી ચટણી હાલેલી. હા, હાલેલી ઓલી રાજકોટની. રાજકોટની ફેમસ આ લાલ. બરાબર. આ લાલ ચટણી. આમાં અમે લસણ યુઝ નથી કરતા. લાલ ચટણી. આ લાલ ચટણી લસણ યુઝ નથી કરતા, એટલે કોઈ બી સ્વામિનારાયણ ખાઈ શકે. પછી આ સમોસું આવ્યું. હા, સમોસા વાળી જ અમે બનાવી. દાબેલીમાં સમોસું નાખવાનું? એલર્જી. અમે સમોસું જ નાખી. અચ્છા, બરાબર. પછી આવી ગઈ ચટણી. ઓ ભાઈ, આવી ગઈ છે દાબેલી. વેબસાઈટ ની હતી પણ આ શું અગાઉ જ કટિંગ કરી નાખવાને? અગાઉ જ કટિંગ. બરાબર. વાંધો ન આવે પછી. હા, હવે આપણે શું બતાવશું? સમોસા ખવડાવી. સમોસા ચાલો બતાવી દઈએ. બરાબર. આમ જો સમોસાની શું પ્રાઇસ છે? આપણે સમોસા એક પ્લેટ ના 50 છે, એમાં 4 આવે. 4 સમોસા. વાહ. ખજૂરની આંબલી. આંબલી નહીં ને? આંબલી નહીં. આમાં લસણ આવે ને એમ? લસણ વાપરતા નથી. બરાબર. હવે આવી ગઈ ડુંગળી ને પછી મીડિયમ જ રાખું ને કે તીખું કરું? મીડિયમ. મીડિયમ. ત્રણ સમોસા ઉપર માથે થી નાખવાનું એમ? રેડી. અહીંયા પાડ્યું. શું નામ ભાઈ આપનું? મારું નામ સાંઈ.
અને તમારા નામથી ફેમસ છે આ જગ્યા? સાંઈ થી ફેમસ છે આખા. કેટલા વર્ષ થયા ધંધામાં તમારે? 55 વર્ષ. 55 વર્ષ ચાલુ કર્યું ત્યારે શું વેચતા? સીજ વેચતો હું. દાબેલી થી ચાલુ કર્યું હતું? દાબેલી જ. બીજું કઈ ત્યારે રાખતા નહીં, ઓનલી દાબેલી? અત્યારે આપું છું ને એ દાબેલી હતી, એ સ્ટાઈલ વાળી ત્યારે પેલા મળતી. બાકીનું બધું પછી હવે એડ કર્યું. બીજું કારણ કે પેલા તો જે એક મેન ચાલુ છે પછી ને પછી જેમ ઘરાક માગતા ગયા એમ દેતા ગયા એને, તો એ તો વસ્તુ વધારતા ગયા. મેન દાબેલી 5 રૂપિયાની. 5 રૂપિયાની બરાબર. તો આપણે દાબેલી અને સમોસા બે વસ્તુ તમને વિડીયોમાં ત્યાં મેકિંગ બતાવ્યું. એમાંથી સમોસા જે છે એ મેં અત્યારે ટ્રાય કરવા માટે મંગાવ્યા છે. 50 રૂપિયા પ્રાઇસ છે પ્લેટની. એમાં 4 પીસ આવે અને યુનિક વસ્તુ એ છે કે માથેથી આ સેવ લોક ખા લોકો જે છે એ નાખીને આપે છે. ટ્રાય કરીએ. અરે તો વર્થ ઇટ છે. ચટણીનું પ્રમાણ એટલું છે જે જરૂર પૂરતું હોય. ઓવર સ્પાઇસી નથી, ઓવર સ્વીટ નથી, એકદમ બેલેન્સમાં છે. અને સેવના કારણે જે છે એ ટેસ્ટ વધારે ઇનહાન્સ થાય છે. તો 100% તમારે ટ્રાય કરવું જોઈએ. વર્થ ઇટ છે. અહીંયા જરૂરથી ટ્રાય કરવા માટે આવો છો. તમને ભાવશે સેવ. Thank you.